સરકારી માધ્યમિક હાઈસ્કૂલ ખાતે વન મંત્રીએ સ્મૃતિ વનનું લોકાર્પણ કર્યું હતું. વલગામડા સરકારી માધ્યમિક હાઈસ્કૂલ ખાતે સરસ્વતી સહાય યોજના કેબિનેટ મંત્રી કિરીટસિંહ રાણાના હસ્તે વિદ્યાર્થીઓને સાયકલ વિતરણ કરવામાં આવ્યું હતું, તેમજ ધોરણ 10માં અભ્યાસ પૂર્ણ કરી વિદ્યાર્થીઓને વિદાય આપવામાં આવી હતી. ઝાલાવાડના અગ્રણી ઉદ્યોગપતિ બાબુભાઈ જીનવાડાના સદગત પુત્ર અલીભાઈના સ્મરણાર્થે વલગામડા સરકારી માધ્યમિક હાઈસ્કૂલના પ્રાટંગ્યમાં તૈયાર કરવામાં આવેલા સ્મૃતિવનનું કેબિનેટ મંત્રી કિરીટસિંહ રાણાએ લોકાર્પણ કર્યું હતું. વનમંત્રીએ જણાવ્યું કે રાજ્ય સરકાર શહેર ઉપરાંત છેવાડાના ગ્રામ્ય વિસ્તારમાં કન્યા કેળવણીને વધુ વેગવંતુ બનાવવા અનેક યોજનાઓ અમલમાં મૂકી છે, જેના હિસાબે ગુજરાત રાજ્યમાં કન્યા કેળવણીનો ગ્રાફ ઊંચો આવ્યો છે. આ પ્રસંગે જિલ્લા શિક્ષણ અધિકારી એસ એમ બારડે ભલગામડા ગામને હરિયાળું બનાવવા ગ્રામજનોને દરેક વ્યક્તિએ પોતાના આંગણામાં એક વૃક્ષ વાવી તેનું જતન કરી ઉછેર કરવાનો સંપલ્પ લેવડાવતા ગ્રામજનોએ આગામી દિવસોમાં ભલગામડા તળાવ કાંઠે રમતગમત મેદાનમાં 5,500 વૃક્ષો વાવી સંકલ્પ વનનું ગ્રામજનો દ્વારા નિર્માણ કર્યું હતું. આ પ્રસંગે તાલુકા પંચાયતના પ્રમુખ કૃષ્ણસિંહ રાણા, જિલ્લા શિક્ષણ અધિકારી એસ એમ બારડ તથા ઉદ્યોગપતિ બાબુભાઈ જીનવાડા, રામકૃષ્ણ મિશનના પ્રફુલ મહારાજ, સરપંચ સુખદેવસિંહ રાણા, ઉપસરપંચ શક્તિસિંહ ઝાલા, વાઘુભા રાણા, સંજયભાઈ અમદાવાદિયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા સરકાર માધ્યમિક હાઈસ્કૂલના અવનીબા ઝાલા, શ્વેતાબેન ચિતલિયા, રઘુવીરસિંહ રાહુલ તથા અપેક્ષાબેન દેસાઈએ જહેમત ઉઠાવી હતી. રામકૃષ્ણ મિશનના પ્રફુલ મહારાજે આશીર્વચન પાઠવ્યા હતા. આશીર્વચન આપવા માટે પધારેલા હર રમેશ લીમડી રામકૃષ્ણ મિશન જે મઠ છે, જે બેલુર મઠ કલકત્તા તો દેશ અને વિદેશમાં અને બહાર પણ એટલી બધી એમની સેવાઓ છે, એવા લીમડીના આપણા ખૂબ જ ઉત્સાહી અને આપણને ગરીબ લોકોને, પીડિત લોકોને જેને કહે કે કોઈ નથી નીકળી જવા છે. અત્યારે ત્યાં નવયુવાન છે, આપણા જયપાલ છે, બારડ કાળીયા રાજપૂત સમાજના દીકરો છે, શહીદ થઈ ગયા છે. એટલા માટે સભેક્ષા જિલ્લાના એક કેબિનેટ મંત્રી તરીકે, સરકારના પ્રતિનિધિ તરીકે મારે જવાનું હોય, અચાનક અત્યારે ફોન આવ્યો કે તમે પહોંચો એટલે એના ઘેર પહોંચી ગયા છે, પછી સમાજની વાડીમાં લાવવાના છે. એટલે ટૂંકમાં આજે